नर्मदा डेममांथी एक ज रातमां छोड़ायेला 18 लाख क्यूसेक पाणी थी आसपासना चारे बाजू विनाश वेरायो छे, जेने लईने लोकोमां रोष छे अने कोंग्रेसना आक्षेपो बाद नर्मदा निगमे मोटी मात्रामां पाणी छोड़वानुं हास्यास्पद कारण आप्युं। नर्मदा निगम प्रमाणे नर्मदा अने इंदिरासागर डेम वच्चे वादळ फाटवाने कारणे पूर आव्युं हतुं। सरदार सरोवर निगम प्रमाणे ऑगस्ट महिनामां नोंधपात्र वरसाद थयो न हतो। 1 ઓગસ્ટના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિની બેઠક મળી હતી, જેમાં 4 સપ્ટેમ્બરનું નર્મદા ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઈએ તેમ નક્કી થયું હતું, પરંતુ તે દિવસે નર્મદા ડેમની સપાટી 133.73 મીટર હતી। સપાટી ઓછી હોવા છતાં રિવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ હતા અને વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું હતું। જે સમિતિના નિર્ણયથી વિપરીત હોવાથી પાણીની બચત કરવાના આશયથી 6 સપ્ટેમ્બરથી RBPH બંધ કરી દેવાયું હતું। બીજી તરફ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં 6 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધીમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો। નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં 15 સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ પડ્યો, જ્યારે 16 અને 17 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદ પડ્યો। તે જ સમયે ઉપરવાસનો મુખ્ય ડેમ ઇન્દિરાસાગર પૂરેપૂરો ભરાઈ ગયો હતો અને તમામ પાણી નર્મદા ડેમ તરફ છોડવામાં આવ્યું। એટલું જ નહીં, નર્મદા ડેમ અને ઇન્દિરાસાગર ડેમ વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। 16 સપ્ટેમ્બરે રાત્રે સરદાર સરોવરમાં પાણીની આવક 21.75 લાખ ક્યુસેક નોંધાઈ હતી, જેની સામે 17 સપ્ટેમ્બરની વહેલી સવારે નર્મદા ડેમની ડેમમાંથી 18.62 લાખ ક્યુસેક પાણી છોડાયું। આગોતરી જાણ ચોક્કસ થઈ છે, કોંગ્રેસનો કાયમ આવો દુષ્પ્રચાર રહ્યો છે અને કોંગ્રેસ હંમેશા લોકોની વિપદામાં સાથ આપવાની જગ્યાએ વિપદાઓ વધારવાનું કામ કરે। મારે કોંગ્રેસને કહેવું છે, જે આક્ષેપો કરવા હોય કરજો, પરંતુ પહેલાં અત્યારે લોકોની વાહરે પહોંચવાનું, લોકોની મુશ્કેલીઓમાં કામ કરવા પહોંચો, પછી તમે વાત કરો તો એ યોગ્ય છે। સરકાર સર્વે કરી દરેકે દરેક ભરૂચ હોય, અંકલેશ્વર છે કે બાકીના વિસ્તારોની અંદર પણ જ્યાં પાણી આવ્યું છે, ખેતીને નુકસાન છે, તમામ બાબતો સરકાર આજ સુધીના ઇતિહાસમાં ક્યારે પણ સરકારે પીછે હટ નથી। અમારી પાસે મહત્તમ 21.62 લાખ ક્યુસેક પાણી આવ્યું હતું, એને ખાળીને, જેને આપણે ટેકનિકલ ભાષામાં ફ્લડ રાઉટિંગ કહેવાય છે, એ અમે મેક્સિમમ 18.62 લાખ જ નીચે છોડ્યું છે। કુદરતી વસ્તુ છે, 24-12 કલાકમાં વાદળ ફાટે, વરસાદમાં પાણી આવે, સરદાર સરોવરની જે કેપેસિટી હોય કુશનની એટલી ભરી દેવામાં આવે, ત્યારબાદ એને ક્રમશઃ છોડવું પડે, એકસાથે ના છોડાય, એ બધી પ્રક્રિયા અમે ગેટ ઓપરેશન દ્વારા કરી છે। ચોક્કસ ખૂબ ભારે વરસાદ છે, નુકસાન થયેલું છે, પણ ઇજનેરોએ એમનું કૌશલ્ય રાખીને વ્યવસ્થિત ગેટ ઓપરેશન કર્યું છે અને આ માત્ર કુદરતી આપદા છે।